નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ટેકનિકલ આસિસ્ટન્ટની ભરતી વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત ખેતી નિયામકની કચેરીમાં આ ટેકનિકલ આસિસ્ટન્ટની ભરતી આવેલી છે. તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અંતર્ગત જે ટેકનિકલ આસિસ્ટન્ટ અને જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટની ભરતી આવેલી છે, જેમાં પગાર 40,000થી લઈ અને 45,000 સુધીનો પગાર મળવાપાત્ર થાય છે. તો આ ભરતી વિશેની વિગતવાર માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે હું તમને તે જાહેરાત બતાવું અને ત્યાર પછી આપણે તેનું ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું અને કઈ રીતે ફોર્મ ભરવાનું હોય છે, તેમાં શું શું વિગત દાખલ કરવાની છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો, આપની સામે આ જાહેરાત રાખેલી છે જે ખેતી નિયામકની કચેરી કૃષિ ભવન ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી છે, જેમાં વિગતવાર માહિતી મેળવીએ કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન યોજનાના અમલીકરણ માટે ખેતી નિયામકની કચેરીના નિયંત્રણ હેઠળ કરાર આધારિત પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટીમ, જેમાં રાજ્ય કક્ષા ટેકનિકલ આસિસ્ટન્ટની 6 જગ્યા જેમાં માસિક પગાર રૂપિયા 40,000 મળવાપાત્ર થાય છે, અને બીજી જગ્યા છે જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટની, જેમાં ટોટલ 17 જગ્યાઓ માટે આ ભરતી આવેલી છે અને તેનો માસિક પગાર 45,000 રૂપિયા પ્રતિ મહિનાનો છે. તો આ જગ્યા માટે જરૂરી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે અને અરજી સંબંધિત અન્ય માહિતી તથા શૈક્ષણિક લાયકાતની વિગતો અને અરજીપત્રકનો નમૂનો www.dag.gujarat.gov.in વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે. તો ઉમેદવાર શ્રીઓએ આ વેબસાઇટ ઉપર જઈ અને અરજીનો નમૂનો ડાઉનલોડ કરી જરૂરી વિગતો ભરી તારીખ 21/10/2022 સુધીમાં રૂબરૂ અથવા તો પોસ્ટ મારફતે મોકલી આપવાનો રહેશે અને અરજી સાથે કોઈ ડોક્યુમેન્ટ્સ કે આધાર પુરાવો રજૂ કરવાના રહેશે નહીં. તો મિત્રો, આ અરજી ફોર્મ ભરી અને ખેતી નિયામકની કચેરી કૃષિ ભવન સેક્ટર 10A ચ રોડ ગુજરાત રાજ્ય ગાંધીનગર 38-20-10 ઉપર મોકલી આપવાનું રહેશે અથવા તો તમે ત્યાં જઈ અને રૂબરૂ પણ જમા કરાવી શકો છો. તો મિત્રો, હવે હું તમને આ જગ્યા અંગે વિગતવાર માહિતી, જેમ કે કેટલી જગ્યા છે, તેનો કેટલો પગાર મળશે તથા શૈક્ષણિક લાયકાત શું છે અને તેની પસંદગીની પ્રક્રિયા શું છે તે જણાવું છું. તો મિત્રો, અહીંયા તમે એનેક્સચર એચમાં જોઈ શકો છો જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટ રાજ્ય કક્ષા ટેકનિકલ આસિસ્ટન્ટની જગ્યા અંગે શૈક્ષણિક લાયકાત તેમજ ભરતી અંગેની વિગતો. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે રાજ્ય કક્ષા ટેકનિકલ આસિસ્ટન્ટ, જેની ટોટલ 6 જગ્યાઓ છે અને માસિક પગાર 40,000 રૂપિયા પ્રતિ મહિના મળવાપાત્ર થશે, જેમાં શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈએ તો MSc એગ્રી સ્પેશિયલાઇઝેશન ઇન મેનેજમેન્ટ ઓફ ફિલ્ડ્સ ક્રોપ તરીકે એગ્રોનોમી વિષય મેજર કે માઇનર તરીકે હોવો જોઈએ. તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત સંશોધન અને વિસ્તરણના અનુભવને પ્રથમ પસંદગી આપવામાં આવશે. તો અહીંયા અનુભવની વિગત પણ દર્શાવેલી છે. તો આ પ્રમાણેનો અનુભવ જેનો હશે તેઓને પ્રથમ પસંદગી આપવામાં આવશે અને આ માટેની પસંદગીની પદ્ધતિ મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે, જેમાં સંશોધન અને વિસ્તરણના અનુભવને પ્રથમ પસંદગી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટની વિગતમાં જોઈએ તો ટોટલ 17 જગ્યાઓ છે અને તેનો માસિક પગાર 45,000 રૂપિયા પ્રતિ મહિનાનો રહેશે અને તેના માટે પણ MSc એગ્રી, એગ્રોનોમી, એગ્રી એક્સટેન્શન, સોઇલ સાયન્સ, પ્લાન્ટ પ્રોજેક્ટ અથવા તો અન્ય કૃષિ વિષય તથા 10 વર્ષનો ફિલ્ડનો વિસ્તરણનો અનુભવ હોવો જોઈએ અને આની પસંદગીની પદ્ધતિ છે તે મેરિટ તથા ઇન્ટરવ્યૂ પદ્ધતિથી પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો, નીચે આપણે કેટલીક સૂચનાઓ પણ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્પષ્ટ રીતે દર્શાવેલ છે કે અરજીપત્રક સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ જોડવાના નથી. મળેલ અરજીઓની ચકાસણી કરીને મેરિટના ધોરણે નિમણૂક આપવા બાબતે રૂબરૂ કાઉન્સેલિંગમાં ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્ર અને તેની સ્વપ્રમાણિત નકલ સાથે રહેવાની રહેશે. તો આમ ફોર્મ ભરવાની સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ મોકલવાના નથી,
પણ જ્યારે રૂબરૂ કાઉન્સેલિંગ માટે ઉમેદવારને બોલાવવામાં આવે ત્યારે અસલ પ્રમાણપત્ર અને તેની સ્વપ્રમાણિત નકલો લઈ જવાની રહેશે। આ ઉપરાંત મિત્રો જણાવેલ છે કે અધૂરી વિગતવાળા તથા જરૂરી લાયકાત ન ધરાવતા હોય તેવા ઉમેદવારની અરજી રદ બાતલ થવાને પાત્ર રહેશે। ત્યારબાદ આગળ જણાવેલ છે કે અરજી ગુજરાતીમાં કરવાની રહેશે। તો ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આપણે જે અરજીમાં વિગતો ભરીએ તે તમામ ગુજરાતીમાં જ ભરવાની રહેશે અને પસંદગી પ્રક્રિયા મેરિટના ધોરણે હાથ ધરવામાં આવશે તથા પસંદગી પામેલ ઉમેદવારને ઈમેલ અને ટપાલથી જાણ કરવામાં આવશે અને સદર નિમણૂક 11 માસના હંગામી કરારને ધ્યાને લઈ અને આપવામાં આવશે। તો આ એક વિગત ખાસ તમે જોઈ શકો છો કે આ જે જાહેરાત આવેલી છે તે 11 માસના કરાર આધારે હંગામી ભરતી આવેલી છે। તો મિત્રો તમારે ટેકનિકલ આસિસ્ટન્ટનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે જાહેરાતમાં દર્શાવ્યા મુજબ dag.gujarat.gov.inની વેબસાઇટ ખોલી લેવાની રહેશે। જેવા તમે તે વેબસાઇટ લખી અને ઓકે આપશો એટલે આ પ્રમાણે ખેતી નિયામકશ્રી કચેરીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી જશે અને તે ખુલી ગયા પછી અહીંયા તમારે સ્ક્રોલ કરી લેવાનું રહેશે। સ્ક્રોલ કરી અને નીચે આવશો એટલે અહીંયા આખો એક પોર્શન સમાચારનો જોવા મળી જશે જેમાં તેની બાજુમાં રહેલ વધુ જાણો તે બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતા પેજ લોડ થઈ અને આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જશે અને તેમાં તમને અવનવા સમાચાર જોવા મળી જશે જેમાં અહીંયા તમે જોઈ શકો છો નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન યોજના અંતર્ગત રાજ્ય કક્ષા ટેકનિકલ આસિસ્ટન્ટ અને જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટની કરાર આધારિત એડહોક ભરતી બાબત। તો આ લિંક ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। જેવા આપણે તે લિંક ઉપર ક્લિક કરશું એટલે આપણી સામે અરજીપત્રક ખુલી જશે અને તે ખુલી ગયા પછી અહીંયા ડાઉનલોડનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો મેં આ ફોર્મ ડાઉનલોડ કરીને રાખેલું છે તો હું હવે તેને PDF ખોલી લઉં છું અને તેમાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ। તો મિત્રો આપની સામે અરજી ફોર્મ ખોલી લીધું છે અને આ જગ્યાનું નામ છે કન્સલ્ટન્ટ જિલ્લા કક્ષા જેમાં અહીંયા ક્રમ નંબર 1 ઉપર તમારું પૂરેપૂરું નામ અટક સાથે લખી લેવાનું રહેશે। તો અહીંયા તમારે તમારું પૂરું નામ લખી લેવાનું છે જેમાં અટક પહેલાં લખવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 2 ઉપર પિતાનું પૂરેપૂરું નામ લખી લેવાનું રહેશે। ક્રમ નંબર 3 ઉપર અહીંયા તમારા હાલના પત્ર વ્યવહારનું સરનામું દાખલ કરી દેવાનું રહેશે। અહીં તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવી દેવાનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 4 ઉપર ટેલિફોન નંબર અથવા તો મોબાઈલ નંબર લખી લેવાનો છે। તેની બાજુમાં અહીંયા આપણે ઈમેલ એડ્રેસ લખી દેવાનું રહેશે જેથી કરી અને પત્ર વ્યવહાર તથા ઈમેલ મારફતે આપણને જાણ કરી શકે। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર આપણી જન્મ તારીખ લખી લેવાની રહેશે અને ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર તારીખ 1/10/2022ના રોજ ઉંમર લખી લેવાની છે જેમાં વર્ષ માસ અને દિવસ જે થતા હોય તે તમારે લખી દેવાના રહેશે। ક્રમ નંબર 7 ઉપર જાતિ જેમાં પુરુષ કે સ્ત્રી જે લાગુ પડતું હોય તે તમારે લખી દેવાનું રહેશે। ક્રમ નંબર 8 ઉપર કેટેગરી છે જેમાં જનરલ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જે લાગુ પડતું હોય તે તમારે અહીંયા લખી દેવાનું રહેશે। ત્યાર પછી છે વતનનું સ્થળ, તો અહીંયા તમારું વતનનું સ્થળ લખી લેવાનું છે, તેનો તાલુકો લખવાનો છે અને તેનો જિલ્લો લખી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો ક્રમ નંબર 10 ઉપર તમારી માતૃભાષા લખી લેવાની છે। ક્રમ નંબર 11 ઉપર તમારી રાષ્ટ્રીયતા એટલે કે ભારતીય લખી દેવાનું રહેશે। ક્રમ નંબર 11માં અહીંયા તમારે જે શૈક્ષણિક લાયકાત હોય તે શૈક્ષણિક લાયકાત લખી દેવાની રહેશે જેમાં BSc એગ્રી તેના ગ્રેડ કે ટકા લખી દેવાના છે, તેનું પાસ કર્યાનું વર્ષ લખી દેવાનું રહેશે અને કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું તેની વિગત લખી દેવાની છે। ક્રમ નંબર 2માં છે MSc એગ્રી, તો મિત્રો અહીંયા તમારે MSc એગ્રીના ટકા કે ગ્રેડ લખી લેવાનું છે, પાસ કર્યાનું વર્ષ લખવાનું છે અને યુનિવર્સિટી લખી દેવાની રહેશે। ત્યારબાદ જો PhD કરેલું હોય તો અહીંયા PhD ગ્રેડ કે ટકા લખી દેવાના છે, તે પાસ કર્યાનું વર્ષ લખવાનું છે અને કઈ યુનિવર્સિટીમાંથી પાસ કર્યું તેની વિગત અહીંયા લખી દેવાની રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 12 પર છે અનુભવની વિગત, તો અનુભવની વિગતમાં વર્ષ, માસ અને દિવસ કેટલો અનુભવ છે તે અહીંયા લખી દેવાનું છે। ત્યારબાદ નીચે કોષ્ટકમાં ક્રમ નંબર આપી અને કયા હોદ્દા ઉપરનો અનુભવ છે, કઈ સંસ્થામાં અનુભવ છે અને કેટલો પગાર મળતો હતો તેની વિગત લખવાની છે અને તેના નીચે અહીંયા વર્ષ, મહિના અને દિવસ કેટલો અનુભવ છે તેની વિગત લખી દેવાની રહેશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 13 ઉપર છે કન્સલ્ટન્ટ નિમણૂક માટે પસંદગીનો જિલ્લો, તો આપ સૌ જાણો છો કે જે જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટ માટે જિલ્લામાં નિમણૂક આપવાની હોવાથી તમારી પાસે અહીંયા જિલ્લાની પસંદગી માંગવામાં આવેલી છે।
तो અહીંયા ક્રમ નંબર 1 2 અને 3 ઉપર તમારા જે જિલ્લાની પસંદગી હોય તે તમે અહીંયા લખી શકો છો ત્યાર પછી આથી હું અહીંયા ખાલી જગ્યામાં તમારું નામ લખી લેવાનું છે અહીંયા નીચે તારીખ લખી તેના નીચે સ્થળ લખી લેવાનું છે અને અહીંયા તમારી સહી કરી દેવાની રહેશે અને ત્યારબાદ અહીંયા ઉમેદવારનું નામ લખી દેવાનું રહેશે તો આ પ્રમાણે ફોર્મ ભરી અને તમારે જે જાહેરાતમાં દર્શાવ્યા મુજબના સરનામે રૂબરૂ અથવા તો ટપાલ મારફતે મોકલી આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો હવે હું તમને બીજું જે ટેકનિકલ આસિસ્ટન્ટ રાજ્ય કક્ષાનું છે તે પણ ફોર્મ બતાવું તો અહીંયા તમે જોઈ શકો છો જેમ આપણે જિલ્લા કક્ષાના કન્સલ્ટન્ટનું ફોર્મ જોયું તે જ મુજબની વિગતો રાજ્ય કક્ષાના જે ટેકનિકલ આસિસ્ટન્ટના ફોર્મમાં દર્શાવવાની છે તો તે ફોર્મ તમને આખે આખું અહીંયા બતાવી દઉં છું તો આપણે ઉપર જોયું તે મુજબ જ આમાં વિગતો દાખલ કરવાની છે માટે હું વિગતવાર સમજાવતો નથી તો મિત્રો આશા રાખું કે આજે તમે ટેકનિકલ આસિસ્ટન્ટ તથા જિલ્લા કક્ષા કન્સલ્ટન્ટની જાહેરાત આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો છે અને આ ફોર્મની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન તેમજ જે આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં મૂકી દઈશ તો ત્યાંથી તમે એકદમ સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો આશા રાખું કે આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ